હવે બ્રેકિંગ ન્યૂઝની વાત કરીએ તો અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો જે મામલો છે તેને લઈને જ વધુ અપડેટ્સ સામે આવી રહી છે. કોંગ્રેસે હાલ અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની રજૂઆત કરશે તેવું પણ હાલ માહિતી સામે આવી છે. અગાઉ વિધાનસભા સચિવ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષ નહીં હોવાથી સચિવને અપીલ દાખલ કરવામાં આવી છે. સોમવારે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ અધ્યક્ષને મળશે. ધારાસભ્ય અશ્વિન કોટવાલે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે અને આ તમામ જાણકારી આપી છે. અલ્પેશ ધારાસભ્ય સિવાયના પદ પરથી જે રીતે રાજીનામું આપ્યું હતું અને તે બાદ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળની આ કાર્યવાહી હાલ સામે આવી છે. વિધાનસભા અધ્યક્ષ નહીં હોવાથી સચિવને કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે અપીલ કરી છે. સોમવારે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ અધ્યક્ષને મળશે અને પોતાની રજૂઆત કરશે. અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાનો જે મામલો હતો તે બાદ હવે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ અધ્યક્ષને આ અંગે જ રજૂઆત કરવા પહોંચશે. આજ અંગે વધુ વિગતો સાથે અરુણ શાહ જોડાઈ ગયા છે. જે અરુણ જણાવશો, જે રીતે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસથી છેડો ફાડ્યો હતો અને તો પણ ધારાસભ્ય પદ જે હતું તે યથાવત રાખ્યું હતું અને હવે કહી શકાય કે કોંગ્રેસ એક્શનમાં આવી છે અને પ્રતિનિધિ મંડળ જે છે તેને સસ્પેન્ડ કરવા મુદ્દે જ રજૂઆત કરવા પહોંચ્યું છે. જે ચોક્કસ વાત છે કે ગુજરાતમાં જે 26 લોકસભાની બેઠકો માટે જે ચૂંટણીનું આયોજન થયું હતું ને ચૂંટણી પૂર્વે જે રાજકીય ગતિવિધિ બનીને તેના જ ભાગરૂપે કહી શકાય કે જે પણ માગણીઓ અલ્પેશ ઠાકોરની હતી તે માગણી નહીં સંતોષવાના કારણે તેને નારાજ હોવાના કારણે અલ્પેશ ઠાકોરે માત્ર ધારાસભ્ય પદ સિવાયના તમામ કોંગ્રેસના પદો ઉપરથી રાજીનામું આપવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે, સંગઠન દ્વારા તેને અનેક હોદ્દાઓ પણ સારી રીતે જે તેમને શોભે તે પ્રમાણે આપવામાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસના જે નિર્ણય લેવાયો તેનાથી તેઓ નારાજ હતા અને તેના પગલે તેઓએ જે રીતે રાજીનામું આપ્યું. તો બીજી બાજુ જોઈએ તો ધારાસભ્ય પદ તેમણે કેમ જાળવી રાખ્યું તે સંદર્ભે કોંગ્રેસે પણ તેની સામે જે રીતે નિર્ણય લીધો છે અને તે મુજબ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી પણ તેને સસ્પેન્ડ કરવા માટેની રજૂઆત કોંગ્રેસના પ્રતિનિધિમંડળ દ્વારા જે રીતે આજથી 2-3 દિવસ અગાઉ જે રીતે થઈ ચૂકી છે અને વિધાનસભા સચિવને આ સંદર્ભે લેખિતમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રજૂઆત કરી છે. આ સમય દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પોતે બહાર હોવાથી તેઓ તેમને મળી શક્યા ન હતા. પરિણામે આ અંગેની રજૂઆત તેમણે વિધાનસભા સચિવ ડીએમ પટેલ સમક્ષ કરી હતી, પરંતુ હવે જ્યારે અધ્યક્ષ આજે આવી જવાના છે ત્યારે હવે પછી સોમવારે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અધ્યક્ષને પણ જે મળશે અને તેઓ અલ્પેશ ઠાકોરને સત્તાવાર રીતે ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાની જે અપીલ કરી છે તેના સંદર્ભે અધ્યક્ષને પોતાનો નિર્ણય લેવા માટેનું મહત્વપૂર્ણ રીતે રજૂઆત કરવામાં આવશે. એક વસ્તુ છે કે અત્યાર સુધી જે કોંગ્રેસના તમામ સભ્ય પદ ઉપરથી તેમણે રાજીનામા આપ્યા છે તો ધારાસભ્ય પદેથી શા માટે રાજીનામું આપ્યું નથી ને તે સંદર્ભે કોંગ્રેસ પક્ષ ચોક્કસ રીતે અલ્પેશ ઠાકોર સામે નિર્ણય લેવાના મૂડમાં છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો બીજી બાજુ જોઈએ તો અલ્પેશ ઠાકોરે આ સંદર્ભે ધારાસભ્ય પદેથી જે રીતે ધારાસભ્ય પદ અંગે પોતે ધારાસભ્ય પદ છોડવા માટેનો સ્પષ્ટ રીતે ઇન્કાર કર્યો છે ત્યારે એક રીતે કહી શકાય કે હાલના તબક્કે જોઈએ તો અલ્પેશ ઠાકોર વર્સિસ કોંગ્રેસ એ પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થયું છે. ત્યારે હાલના તબક્કે અત્યારે જ્યારે વિધાનસભા અધ્યક્ષની કોર્ટમાં જ્યારે સમગ્ર રજૂઆત છે ત્યારે હવે વિધાનસભા અધ્યક્ષ જે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને અપીલ કરવામાં આવી છે કે ધારાસભ્ય પદેથી અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કેમ ન કરવા તે સંદર્ભે જે રજૂઆત કરવામાં આવી છે તેના સંદર્ભે અધ્યક્ષ પોતાનો નિર્ણય શું જાહેર કરશે તેના પર સૌની નજર રહેશે અને તેના પગલે આગળનું રાજકારણ નક્કી થશે. પરંતુ બીજી બાજુ જોઈએ તો અલ્પેશ ઠાકોરે હાલના તબક્કે આ જે ગતિવિધિ બની તેના પગલે સંપૂર્ણતઃ ત્યાર પછીના જે ગતિવિધિ બની તેના મુદ્દે તેઓએ સંપૂર્ણતઃ મૌન ધારણ કર્યું છે. તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરે માત્ર એવી ચીમકી ઉચ્ચારી છે કે જો ધારાસભ્ય પદ રદ કરી જુએ તેવી ચીમકી પણ અગાઉ ઉચ્ચારી હતી ત્યારે હવે વિધાનસભા અધ્યક્ષના નિર્ણય કરવાનો છે. ત્યારે વિધાનસભા અધ્યક્ષ આ સંદર્ભે શું નિર્ણય કરશે તેના પર સૌની નજર રહેશે અને તે પ્રમાણે આગળની કાર્યવાહી ચાલશે. હાલના તબક્કે એટલું ચોક્કસ કહી શકાય કે સોમવારે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવાના મુદ્દે રજૂઆત કરશે અને ત્યાર પછી કહી શકાય કે કોંગ્રેસમાં જે રાજકીય ગતિવિધિ છે એ પણ તેજ બનશે અને અલ્પેશ ઠાકોર તેના સંદર્ભે શું આગળ કાર્યવાહી કરશે તે પણ જોવાનું રહેશે. જે અરુણ એ પણ જણાવશો, જે રીતે ઠાકોર સમાજમાં કેટલાક લોકોએ અલ્પેશ વિરુદ્ધ જે બૂમો ઉઠી હતી અને કહી શકાય કે હવે અલ્પેશ વિરુદ્ધ કોંગ્રેસ પણ સાથે આવી છે, તો કોંગ્રેસની સાથે ઠાકોર સમાજના જે લોકોએ અલ્પેશ વિરુદ્ધ મોરચો માંડ્યો હતો તે પણ જોડાઈ શકે છે કે કેમ? જી, ચોક્કસ રીતે કહી શકાય કે અલ્પેશ ઠાકોરની જે પ્રવૃત્તિ ચૂંટણી દરમિયાન જે તેણે કરી અને ખાસ કરીને જોઈએ તો તેને અનેક હોદ્દા
કોંગ્રેસ તરફથી પણ પ્રાપ્ત થયા છે. તો બીજી બાજુ જોઈએ તો તેણે જે કોંગ્રેસ છોડવાની વાત કરી તેનાથી ઠાકોર સમાજ પણ ક્યાંય ને ક્યાંય નારાજ ચોક્કસ રીતે થયો હતો, અને તે સંદર્ભે ઠાકોર સમાજે ખુદ અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો છે. ત્યારે હાલના તબક્કે કહી શકાય કે ઠાકોર સમાજ કોંગ્રેસને સમર્થન આપવા માટે તૈયાર છે, ત્યારે અલ્પેશ ઠાકોરનો વિરોધ પણ તેમણે કર્યો છે. તો ચોક્કસ રીતે આની જે અસર છે એ અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી ઉપર ચોક્કસ રીતે પડી શકે છે, અને કોંગ્રેસ એક રીતે કહી શકાય તો મજબૂત પણ બની શકે છે. એટલે હવે ઠાકોર વિધાનસભા અધ્યક્ષ શું નિર્ણય લેશે ને તેના આધારે જ કહી શકાય કે ઠાકોર સમાજ અને ખાસ કરીને જો કોંગ્રેસની રાજકીય ગતિવિધિ બને તો બંને ગતિવિધિઓ છે એ તેજ બનશે. જે અરુણ એ પણ જણાવશો કે જે રીતે ચૂંટણી ટાણે આ સમગ્ર મામલો જે આવ્યો હતો બહાર આવ્યો હતો અને રાજકારણ ગરમાયું હતું, અને હવે હાર્દિક પટેલ જે છે તેનું પણ કદ કોંગ્રેસમાં વધી રહ્યું છે, તો એ જ કારણ હશે કે અલ્પેશ ઠાકોરે તમામ જે સભ્યપદો છે તેનાથી રાજીનામું આપ્યું હતું અને તો પણ ધારાસભ્ય પદ યથાવત રાખ્યું હતું. ધારાસભ્ય પદ એક એવી વસ્તુ છે કે જે જો ધારાસભ્ય પદ ખૂવે તો પોતાની રાજકીય કારકિર્દી પર અસર ચોક્કસ રીતે થઈ શકે છે. આ વાત અલ્પેશ ઠાકોર સારી રીતે જાણે છે અને પરિણામે તેણે તમામ કોંગ્રેસના જે સંગઠનના હોદ્દા હતા તેના પરથી રાજીનામું આપ્યું છે. પરંતુ મહત્ત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રજા દ્વારા જે ચૂંટીને જેના ઉપરથી એ પ્રજા દ્વારા ચૂંટાયા, જે સિમ્બોલ ઉપરથી ચૂંટાયા, જે પ્રતીક ઉપરથી ચૂંટાયા, જેના માટે રાજકીય પક્ષે તેમને આગળ કર્યા છે તે પ્રતિક જે કોંગ્રેસનું છે તેને તેમણે દગો કર્યો છે, અને પરિણામે સંગઠનના તમામ હોદ્દા પરથી તેણે રાજીનામા આપી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. પરંતુ શા માટે તેમણે ધારાસભ્ય પદ છોડ્યું નહીં, એટલે કે પોતાની જે સ્વાર્થ વૃત્તિ છે એ આનાથી ક્ષતિ થઈ છે. જે ધારાસભ્ય પદ તરીકે જો રાજીનામું આપ્યો તો તે પ્રજાનો સાચો સેવક કરી શકાત, પરંતુ હાલના તબક્કે તેણે ધારાસભ્ય પદ યથાવત રાખ્યું છે, એટલે કહી શકાય કે પોતાનો જે સ્વાર્થ તે જુએ છે તે પદ એણે જાળવી રાખ્યું છે, અને તે સિવાયના તમામ પદ ઉપરથી તેણે રાજીનામું આપ્યું છે. એટલે ચોક્કસ રીતે જે અલ્પેશ ઠાકોરની સ્વાર્થની નીતિ છે એ ક્ષતિ થઈ છે, અને તેના જ પગલે કહી શકાય કે હાર્દિક પટેલ સહિતના નેતાઓ પણ અને કોંગ્રેસ સંગઠન પણ અલ્પેશ ઠાકોરથી હાલના તબક્કે નારાજ છે. જી 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 આભાર અરુણ માહિતી આપવા માટે.